राजाले हर्षित नाम रे त्या होऊना बेडा पार रे खाटा बोलो बापू भाई શિયાળાની શરૂઆત થઈ જઈ છે દિવાળી જઈ બેસ્તુવર જીવ ભાઈ બધોએ મોજ કર્યા જલસા કર્યા અને દારૂડીના માથા પર થઈને દિવાળી જતી રહી પણ કઈ વણ ખબર નહીં કે દિવાળી જઈ કે બેસ્તુવર જીવ કા મારા ઉપર છો ભળા છો ફૂટ્યો પણ વાઘુ ભાઈ ઊંટ તો દબાઈને ઠંડી પડવાની છે અને જબરજસ્ત ઠંડી પડશે અને શટર બટર ખરો ને ના હોય તો પાછા નવો લાવી દેજો ભાઈ બધી ખબર છે બધી ખબર છે કે ભાઈ આ શિયાળામાં ઠંડી વધારે પડવાની છે બરોબર છે આપણે એવું કરવાનું છે કે આપણા છોકરાનો છોકરો ખરો ને ઓવે ઈવોને હાસવાનો છે કે નેન્યાનો બાપરો બ બે મહિનાનો હોય ઈવોને હાસવા પર હવે પહેલો શિયાળો હોય ઈવોને તો એવું કે એ વાત સાચી છે અને છોકરોને ઘરમાં છટા ના હોય ને તો પાછા લઈ આવજો નકર આ કપ ને બફ થઈ જાય અને દવાખાનો પર રહેવું પડશે સાચી વાત છે પણ ખાટા હા મારું શેટર 12 મહિનાનું શિકર શિયા કોથરો મને શિયા ડોમેશન ગાલ દીધું હોય છે ને યાર જરૂર કાઠું છે એ તો વાઘુ ભાઈ તમારા ડોશીને શું કે પેલા પોટકામાં બોધીને અભળાઈ ઉપર કશો ખૂણામાં મેક્યો ઘેર જઈને હોકજો હા શિયાળા તો હવે શિયારો આવી ગયો છે હા લીલો સમ શિયારો કહેવાય લીલી સમ ઠંડી વાય લીલા સમ મોદાઈ પડી વાયરી આમ ઝમ 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 કરતી આવતી હોય ચાર ની ટકોરે તો જેવી આવતી હોય છે મારા ત્યાં ભાઈ શું ભાઈ ટેટો ફોડ્યો ને ઓવે તે ભેંસ કૂદી જઈ તો ભેંસ તો બધો આવી નહીં દે તે ખોણ બોણ મેલજો ના પેલું આડી રહેજો એ તો દેવા દે હા પાછી ઓ સારું બોલો શિયાળાની જય એટલે શિયાળાની જય ના હોય પણ ઠંડીની જય જય કિણિયા એ કિણિયા હા બાબા હડા 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 પછી મોડું કરશો પછી હા હા હેડવાનું જ છે આપણો તાર હારોની વાટ જોઈ રહ્યા છે ને આખા ગામમાં કહેજો આખા ગામમાં ફરી ફરી મીતો બધા પેલો રોમ રોમ કર્યો પણ ઈવન રોમ રોમ કરવાનું બાકી છે પેલો ફોન કર્યો તે ફોન તો ઈવન રાતનો કરેલો જ છે તો ઘર કે અમે પાલ્યા છીએ ને ફટફટ ન્યા કરી અને બીજું ખેંચ્યું છે જુલ્યા બીજું તો ધોઈ નાખ્યું છે યાર ધોવાનું ધોવામાં મને ખબર હતી તો કાલ બાલ્યા કરવાનું તો ભૂલ્યા ધોઈ નાખવું પડે પણ આ નવા જેવું જ છે કે હેલો હા બોલો એ ભાઈ એ નવા વરાના રોમ રોમ એ રોમ રોમ કે શ્રી કૃષ્ણ એ તો અમે ચકલ આઈન તમારા ડાયરેક્ટ સીધું બાથે જ પરો દેવા રોમ રોમ કરવા ઓય આવો છો હવે આવી જ આ રાતી સમય કહેતા હતા પણ હું કો તમે અંગાજે આવા સારું વળી તમારા જમાને હું અને વળી પાસે ભાઈ ભાઈ તમારો બાપુ ભાઈ ખરો કા કે અબ્બાન કહેતો રાતે દૂધ ભરા જોતો કે અબ્બાન હું હેડે અંગાતી હા આવો એક ના બે ની પોઝ આવો હું તો કોઈ જેટલા આપું એટલા આવો ના તો ખબર કઈ દે એટલે ખબર પડે તમને ના 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 આવો આવો એ હા એ આ નેકડે છો આમ તો એ અમે ગેરેજ આવી જાઓ એક તરમો જીધો ખાટો કે ભાઈ શેટર બેટર તમારે શો પડ્યું છે એટલે પૂછી લેજો ઘેર કા વથળી ઠીકરું થઈ જાવ ને ખબર નહીં મંગળ ઉપર ફરજો ને ગાંઠ આવો તો સ્વર્ગમાં જગ્યા નહીં મળે ડોશી 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 ખરેખર માન સન્માન જાળવતી નાખાવા આવો તો માર ડોશી કીધું જો હવે શિયાળો આવી ગયો છે બરોબર છે બખોલ્યોમાં કૂતળીઓ એવી વહી જઈ બરોબર એ તો બનાવો બનાવો પડે કે મને હું કહું શેટર શું મેલ્યું છે એટલે આવા તું તીજોડીઓ તું હાસવું છે ગોખલા તું હાસવું છે પછી ડોમાચા તું હાસવું છે તો તું મેલ્યું હોય હું શું મેલ્યો ધોઈને છેલ્યાકનું એ વાત તો એ વાતમાં તો પોઈન્ટ છે એ તો મારો ખરો પણ તું મેલ્યો એક છોક એ તો ઉંદરા
રાતી ભજન માં જોઈ મોતા ભૂંડઈ થોડી એક મકાઈ વાય છે મેં ખાડા ખાડી કઈ નાખ્યા નાના જોક આજ તો પાણી વાળી ને બધું કમ્પ્લીટ કરીને જવું છે એક ભૂંડ આવું તો શું કરશી હા ઓછા ખાડા ખાડી રાતી થોડી એક ભજન માં જો એમાં તો અત્યારમાં જોજે બધું સાંભળો ક્ષણ વાળી નાખ્યું જવું ભાઈ હો આવો ભાઈ રાતી ભજન માં જો ના પોણી વાળવાનું બાકી મેલ્યું તું ત્યાં ભૂંડો યાર ખાડા ખાડી કઈ નાખ્યું એટલે પણ તમારે પોણી તો વાળી દેવું પડે કે મકાઈ પૂંખી છે ને મકાઈ પૂંખી છે કીધું આજ તો પોણી વાળ્યા વગર ઘેર જવું નહીં ઉપર પડી જ ને ડબલ કલ્ટી નથી મરાઈ ડબલ મારા ઈજી પણ અમારા ઓછા ટ્રેક્ટર વાળા અત્યારે તો છો હાસી વાત છો તાણ ડબલ દબાઈને કલ્ટી મારી હોય તો મોં દટાઈ જાય તો ઓ શું જનાવર કા કોઈ પક્ષી બધા ના ખાય કીધું આજ તો પોણી વાળી જ દેવું છે પછી ઘેર જવું છે અરે મારી વાત આપણો હું તમને કહેવા આવ્યો છું મારો ફોન આવ્યો છે કહું છું ભાઈ ને આવું છે આ પારુલ ને હા રોજી ને આવું છે ઓવો તે કીધું ઓવો તે કીધું બેસતો અને દાળા વાળું નહીં કે ઓવો તે કીધું જય શ્રી કૃષ્ણ રોમ રોમ કરવા આવીએ છીએ તમે કો આવો તણ હળો હા હા તે તો બરોબર છે હું આવતા આબા જતો તા એટલે હળો બધો એ તો નીકળી ગયેલા છે તે પછી વહી ને તો ક્યારથી હા તે કશો હતો નહીં તાણે હું પોણી વાળવું હતું પણ પછી કાલે વાળશું તાણે હું એવું હોય બપોર ચીડી વાળજે કે હું હતો છે તાર તો કેનાલ નું પોણી આજ હું હતો છે હા તે તો બપોર પછી વાળીએ હેડો હું આવ હેડો તાણ ચીરી
ए बे भाई गाय तो खुल लियो बे बे को कछे हारो मार खटपटिया पास हो ले ओ शंकु जा ओ शंकु तो सार छे म छो बतावे रे उ सम हारो जा हारो हारो ओ आज तुम तो बाहर ले फोन ले अल जा रो कलर बदो तो नो कलर कर दो पेंट में ना तन આ તો લાજી પેન્ટ એવો કલર આવ્યો છે મોય બધા બે દિવાલ માટે લાજ મન કરી ના હોળી ના કોઈ ના સોટો ડોલ માં પાણી લઈને અડુળી દેવાનું કલર જૂનો લુગડો આ તારા અમે ઉત કરતા સામે પેલો આ આપણી પેલી પુત્રોણ છે દોડ્યો ઘસામાં માર તો સાબ અમે નું મોય ના નહીં દેહો સા નહીં મિલો બે તો આવશે તમાર બાપુ આવ પછી સાપો કરી શું સાત પછી બીજું બસ શાંતિ સમ બાપુ બોલા આજ્યા સમા કાકા શાદી થઈ જાય હા શાદી નહીં થઈ છે ગુજરાતી મૂળ કે સગું થઈ ગયું સગું સગું નહીં થયું જી બાકી છો કેટલી ઉંમર થઈ 40 વર્ષ છો અરે હજી તો જાણો છું પણ દોઢ ગયરા થઈ ગયા અહીંયા તું આ દોઢ ગયરા થઈ ગયા છે દોઢ ગયરા થઈ ગયા છે શમ દોઢ ગયરા એટલે અડધી ઉંમરથી થોડી અડધી ઉપર થઈ છે એક ઉંમર છે ને 1.5 રૂપિયો નહીં કેતા હવા કેવા હવા કેવા કે હું કે હજી તો મેં બાપો કીધું જાણો છું એટલે હું એ આપણા ગામમાં એક વાત કરી હતી પણ આ રા બલોજી થોડા મોટા પાડ્યા કે આમ તો હતો પહેલાં આપણે નહીં પણ જીવો એને હાળા છોડી આ રહેવા ગોપા પાસે વન પાસે બાઈડ્યો ગમાતા નહીં પાછા ઓ બતા માર હાળો છે અમને તો શું ખાય પડે કયો બુદ્ધિશાળી વ્યક્તિ તો હાલો તારો મુરત તમારો મુરત છું ના હા તો કરી દઈએ હા હા ભાઈ લાખો તમનો ભાઈ મુરત નહીં કર્યું હાલો મુરત ન કરી શકે ઘર નહીં કર્યો તમારા બાપાએ મુરત નહીં કર્યું તમારું સાબ ખબર જ નહીં મુરત ની અમાર એ તો ભાઈ પેણ માનું ઓ ભાઈ રાતી મુરત કર્યું છે બાપાએ સા આ સા આ બધું પેણ માનું નહીં મુરત આ તો આતા લાખો લાખો તમનો એ તો ઓવા પાવડાનું ખેતીનું કરીને મુરત પાવડાનું કજારીનું તો ઘર ના ઘર કજારીનું થઈ ગયું ને હાઉ જોડો મેણસ ઉગાડો સાબા મેલ દો હા પટ્ટો છે એટલે આ છો રાજા કે જાય અને એક તો થોડું અડધું મગજ છે ને એવું એમને પટ્ટો મજા કરું છું વાલા મદ ઓ તારી મારી માની છોકન ઘેર શેટર ઉંદીરા ખાઈ જશે ને એક સરસ મજાનું જેકેટ પડ્યું છે વાઘા ઉઠાય અને ફરાર થઈ જવાનું ઓન અંદર સાફીવા મોકલું ને જેકેટ લઈને ફરાર થઈ જવું છે પૈસા 800 બચશે કે બાપા મારે હારો છે મજા આવે ને શું છે શું આવ્યા છે રોમ રોમ કરીએ જય શ્રી કૃષ્ણ રોમ રોમ ભાઈબંધ લેતા હું તો પેન્ટ બુશર્ટ પહેરું છું હા આ દ્વારી તું કરજો ઓગરી મોઢા મેકી જાય એ અમારા શીતર હેઠા પાડો છે પણ અમારા બાજુમાં એક હેઠા વહી મારું મકાન પૂછી લો હેઠા પાડો કમ્પ્લીટ પૂછી લો પાલટીન હું બોલનારો છું યાર હું જેણાજી પઠે બોલું છું હા બરોબર છે બોલવા જોવાય બોલવા જો હું તમે વૈષ્ણવી છે દિવાળી બધાને
આવે તો શિકર ઉપર માથા પર થઈ જઈ એટલે ખબર નહીં કોઈ શું કેવું તારું રાજી ખુશી થઈ હું કહું તો તાર હાડા કે જાજે ટેકો કરાજે થોડો ગરમો ના દો કે સમ લે તું આ બાજુ બેસજે હું બાજુ બેસજે હા કરો છો ઓલો શેંગ કરો બાબા બનાઈ દે થોડા બહુ વાર છે ના ચિંતા નહી કરવાની હું બેઠો છું હું તો સંબંધ વધાર્યો યાર સંબંધ વધાર્યો કે હું તો એ તો હું તો યાર નવો વ્યવહાર થઈ જાઉં કા એ વાત સાચી ના હોય ચોખા આગું કરાય ઓવાનો બલ્યાની ઓન છોકરા કા બલ્યાની બલ્યાજી નું 40 વર્ષ છો આ કોણ છે આ માર ભાઈ છે કે ગોમના ભાઈ છે અરે યાર મે ભાઈ એટલે છે આ ગોમના છે એક જ ગોમના થી એક એટલે ગોમો નામ તો ખરું કે જા વૈના એટલે વૈનાન વૈના છે વાત આજી તારી યાર અને હું સભી શાંતિ હા બેટા હા શાંતિ માર હું નામ છે આપણો હા બાબા હા આપણો નામ મારી વાત અંદર સોફા ચાપોણી કરી આવો સોફો લાવી ઊંઘો મારી માને છોકરાને જેકેટ લઈને ફરાર થઈ જવા દે છે એમ કે જેકેટ ગેર નહીં ઉંદીરા ખાઈ જશે ઓ આનંદ એ ઊંઘ્યો હા ઊંઘ્યો જેટોડા ઊંઘું તો જેકેટ છે ભાઈ હા ભાઈ વાહ એ ઊંઘ્યો હા એ આરામ કરો ને આવો અંદર એ ને કરવા દે દિવાળી આવી એટલે રહી ગયું પાછું થોડું સોફા હારા છે ના 15,000 પડ્યું બધું મારે વિચાર બોલાવ બાથરૂમ બાથરૂમ તો ના જો અરે નાસ્તો કરવાનો તો ચા મેલી છે બાર આપડે કોઈ ની વળી પાછું આવશું રોટલા ખોર આવશું તારે ખાધા વગર ને એની ચિંતા નહીં એની ચિંતા નહીં મોજે છે વાટી મોજે છે વાટ માં લેતા જ આવજો એ આવજો રોમ રોમ એ આવજો હા દાડો થી ફરો છો કેટલું ફરવાનું છે બાપા જવા દો કાલ પાછો આવતો રહ્યો
અરે રાત્રે વંજે ઓ આજ નહી આવ પાછો અલ્યા તારી અરે રે કોમ કર જો જા પણ બધું ઓઢવાનું બધું લઈ જા હેડ એટલે બધું ઠંડી ના અત્યારે તો ઠંડી બસ શરૂઆત થઈ છે હ ઓ ઠંડી નું કોટું પ્લે કરો શેટર બેટર લઈ જા હેડ અલ્યા પૈસા હાલ બેટ હું કીધું હા અને વાળી જો પાયા જલ્દી શેટર પહેરી જા બાપા અમદાવાદ થી શેટર નો ઠેકોણો રાખતા નહીં શેટર શોધ્યું આવડું જેની બાકસ છે દેરી કોઈ ગીઝમ મિલતી તું હા બાપા નહી આ એક જ ચાક બધું ફેલી વળી આ એક આમાં બુની એકલું છે હા આમાં બુની એકલું છે ઘર માં આખા ઘર માં ફેજી વળી પેલું અને તો મારું મય શક પડીશ અલે શેટર શું જો તાન લે નહી બાપા ભૂલી ગયો તો મુ હું કા લઉં લે તારું શેટર માર તો પેલું સા લેવું છે પેરું છું તો પૂછરો કો આટલા આડવા આડવા ઉત્પાદન માં કોઈ લઈ ગયું હોય તો પેર ઓય હુકવી તું ને હું હમણાં તો તું મી જોયું તું ને શ્યાણ હમણાં હમણાં લે હાલ બેઠા તાણ તો તું મી ઓય હુકવેલું હતું હા તાણ તો એટલી વાર માં જાય છો બાપા કેજો તાણ માની છોકર મેર પડી ગયો સા ભાઈ કડવાના હંગા જ્યાં શેટર તો હતું નહીં ઉંદેરા ખાઈ ગયા તા પણ ખરેખર ભાઈ હવે ત્યાંથી ચોરી કર્યું છે શિયારો મસ્ત જ હા એ અંધા કાનૂન હે બીજું કોઈ કેવું નહીં બજાર માંથી છોડાયું છે બલોજી ને ઘેર જઉં છું એમાં બેન ફરવા જવાનું છે બાલાજી ને મુરત કરવા તો ના ના મુરત કરવા ને એમાં ફરવા જવાનું છે બેવાને ઘેર જઉં છું લેવા ફરવા જવું છે ફરવા જવું હોય ને ફરતા હા તો જઈએ તાણ જોઈ લે અને સારું તો મારા જેવું જ છે કમ્પ્લીટ મારા સેમ ટુ સેમ આવું જ છે ચાણ લાયા છે ભાઈ હા ચાણ લાયા દાળ દાળા લાય ના ના બરોબર પાવર નહીં કરવાના આપણા હા આવી પૈસા ખાલી જવાય રૂપિયા વાળા છીએ તારા મનમાં મત તો ના ભાઈ ખબર એ જે કરતો એ કરજે જો ગમે તે ગમ નો હોય બાકી ઘણું ખાઈ જાય છે અમે આ તો હવે બંધ કર્યું છે શીરો ખાવાનું બાકી મત તો ના લાવ બેઠો લોણા લાવા મહેમાન જતા રહ્યા છે બાપા હા મારે ફરવા જવું છે પેલા ભાઈબંધ જોઈએ છે કા હા ફરવા જવું છે અલ્યા આવા દાળો દાળો તો ફર્યા છો તહેવારો પછી જેટલું ફરવાનું ઓય હેતન નો કામ કરવાનો છે કે નહીં પણ આજનો દાડી તમારે છે રવાન છે પાછું કાલ આવશું હા કાલ આવ્યો ડાયરેક્ટ અરે રવાનું છે ઓ રાત રવાન છે ઠંડી પડે છે ખબર પડે છે કોઈ ફરવા ફરવા માઉન્ટ આબુ જવું છે માઉન્ટ આબુ ઠર્યું છે હો એ નહી કોઈ ગરમી પડતી કાલ ધોઈ ને
તે જોગ મેલ્યો હા તી જા છોકર કુ લઈ જા હેડ પેરીન જા કહું છું પણ મી તો બધા જોઈ બાપા પર તમે એ છોક મેલ્યો એટલે મને નહીં ખબર ચલે શાન નો ફોન કરું છું યાર ચલે વાટ જોઈ રહ્યા છું શાન નો ફોન કરું યાર ભલે ફોન કરતો શાન નો એ પણ આ શેટર મારું આ જોઈ મૂકી તો મા બાપા છોક મેલી દીધું તારું એટલે આ છોકરા કાલ શેટર જોયું છે આપણે બે લાયા તે રહ્યું હોવા એક મારી આપણે બે તો ઓવા તમને દલાય પર કઈ આવર છે ક્યાં શેટર આ કાલ ધોઈને બેરી છે જીગર કેસે જડતું નહીં હવે પેલું તમે માઉન્ટ આબુ ગોઠવ્યું છે એમ નામ જાવ એ ઠંડી લાગશે મને તો પાછી ના જવાય પણ આપા તમે સબ મેલ્યો કે આખી યાદ કરી હું લઈ દઉં ઠેલામ ભર દઉં ઓલે મને નહીં ખબર તારા શેટર નું કો વાર રાખી બેઠો શું શેટર શેટર તો કોઈ ખબર પડતી નહીં બે અલ્યા છોકરા શેટર લાયા તો તમે આ કેસા કે બોર શેટર લાયા તો ખોવાઈ ગયું છે આપણે બે નતા લાયા ગાડી શેટર એક કલર નું કાકો જતા ને દાઢી વાળા હતા અને ધોતી ઉપર પહેરતો ઉપર પહેરીને જતા હતા મારા જેવું છે હેલો તમારે મારો ભાઈ નતા પણ આ તો કોઈ તમારા ધ્વન માં આવી હોય તોડી એ હા પણ કલર નું કહી દો અરે આપણો જો કલર પાસે એકડી કલર છે ઓનેરી કલર ઓનેરી કલર છે એકડી કલર તો નવો ને ભાઈ જ નહીં ઓહો આ છોકરો પહેરે રે હા આ ઓ નહીં લાયા ને એ ના પાડીસી જમઈ તો કીસા મારું કલ લઈ જવું પડે કે જમાર નહીં કે અમે નહીં લીધું આ તો હળ એ તો શેટર ન ઉલાવજો પછી ઠે કોણો નહીં કજુ ઠે કોણો નહીં જો ના હોય તો વારા પરથી બેસ્યો ને પણ વારા પરથી ઉભેરજો તમે જોળો અને ઠંડી નું સાદા બાદલ એ તો નવું લઈ લેવું બાપા રૂપિયા ખરા કે તમારા બાપા પણ નવો લઈ લેવું નવો લઈ લેવું મારા આવડ જાય ઠેકોણો જ નહીં હોનો શેટર ખોઈ નાખે છે ચોર 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 મચાય ચોર ચોરી તો નહીં કરતા પણ આ તો આ જિંદગી પહેલી વાર શિયાળાની ચોરી કરી ડોશે મારી બેટી આવી જ ને વેલા વેલા દમવાનું હોય કા હું લઈ આવ્યો તું તું અંદર બહાર નીકળતી નહી મૂકવું તને દબાણું અજા ગોડા જેવો છે તું તો તાણે હું ઉતાવળ કરજે આપડે ઉતાવળ કરો હું તો આ તો મારો બેટો કીધા વગર નાહી આવ્યો છું શું ખબર છે ઠંડક થઈ ગયું એટલે પણ એ તું વેવાઈ હતા કે નતા ઘનશ્યામભાઈ દુકાન માં લાવ્યા ભાઈ મારા હારા નો ફોન આવ્યો તો હું તમને કહેવાનું ભૂલ્યો જો
કિસક બોલો બાર સેટર પડી તું તે તમે તમે લઈ જતા પહેરવા હું નામ તો નહીં લઈ જાઉં તે અને શેખણી કલર કહેતા બધા કારે વહેલા હતા તો આરે નહીં લાવે પૂછજો હા લાવે લે ગોડે તો સેટર થોડો લાવ તું સો થરા પણ આ તો કદા પૂછ ના વળ્યા તો ખભા બબે મેં લ્યો નીકળી પડ્યો સર લાવે લ્યા જતા જતા તો નહોતું પહેરેલું શટર શટર દુકાનમાં જ લાવ્યો દુકાનમાંથી અરે હા આવા જગ્યા છે ભાઈ અલ્યા તો બેસે હો બેઠો આ શટર શોટ લાવ્યો એમ કહું છું દુકાનમાં જ લાવ્યો છે દુકાનમાં કે છે મારા છોકરાને લાવવું છે તે દુકાનમાં લાવ્યો દુકાનમાં છે દુકાનમાં ઘનશ્યામ ભાઈ છે ઘનશ્યામ ભાઈ એ તો શાખોટ ને એવું રાખે છે હા થાય છે પણ બાપા કે છે દુકાન મને સોથી લાયા હોય આપણે એવાના શેરી છે તો પાછળ પાછળ આયા છે આપણા અચાન દુકાન માં જાહેર આય અલ્યા કેણ્યા હા બતા રે તાર ભાયા કીધું છે તાર હાવા ફોન કરજે હા કોઈ ખરો ઇનમ નહીં મોનાર કોઈ ખરો કોઈ બોલાય હોય બોલાય કરે છે તાર આરાય મને ગિફ્ટ આલી છે હું મૂળત કર્યું યાર શરમ વગર ના ગોડાળ ફોન આવ્યો મારા ઉપર કેવો થઈ સેટર જતું રહી છે મારો બેટો આ તો ચોર દેખ રહ્યો લ્યા ભાઈ કે ભાઈ વટા જતા કે આ જેકેટ ચોરી કરવા જો તો એ આગા વાળા ચોર લીધો ધાક ચોર કે ભાઈ ભાઈ પેલા ચિંતા કરતા તારા હોને લાવજે પણ શરમ થોડી ઘણી તો શરમ રાખે લ્યા તાર પેલા આ તો પેલા છોકરાનો ઓના હાળાનું હતું સેટર માં હું ચોરી કરતા હો વાત કરો ફરી નહીં લેજો અંગાજી કોઈનો આટલો આટલો કટકો રૂમાલે ના લઈ ફરી નહીં કદી નહીં પણ ફરી અંગાજ ના લઈ જવાય તને કદી જિંદગી સોય ના લઈ જવાય હું વાઘુજી નતા તે ખબર નાખ્યું તું કે મને રૂમાલ છે રૂમાલ છે એમ કરી ખબર ખબર હોય લઈને આવતા રહ્યા એવો છે હવે ખોરતા ના એ હારાળો તો હતું નહીં હો ના ના વાળી ભાઈ તો ખોરો તો ના ના એટલે એવા મને કહે તો પેલું શું ખેસ્યો છે જે ખબર ખબર આવતું નહીં સંગાજ એવું છે હોવ ના ના વાતો નહીં કાઢો પહેરવાનું નહીં કાઢ કાઢ કાઢો ચડો કાઢો સોર આ બાપી એમ થાય અને કોઈ અને આવો તો ઘરમાં પેન કૂટો અને આવી રીતે મહેમાન ગતિ છે મોકલશો ને આ તો સારું છે વે ભાઈ અગાથી જતા તાને મારો બેટો આ તો સોરી કઈ ના તમે ફોલાવો છો લગી લગી બોલો છો ના ના અંગ્રેજી બોલતા ઘર નીકળે તો એટલે ઘર માં મૂકી દેવાનું અમુક ખબર પડી છે લગી રહ્યા મન ઉપર કોઈ સલે ને મોઢા ઉપર કોઈ સદ નહીં ચોરી કરીને આવશે અને એ ગોમણ ગોમ તો પણ બાર ગોમ પણ માફી ચાહું છું મને હું પજે ને મજે પેલા મારા વેવાઈ ને પજે લાય માફી સાહુ છું તે વેવાઈ ને પછી લાગ્યો ફરી જાય કહું એ બાજુ તો જતા જ ના કહે વેવાઈ સંભુ જે હોટું લઈને ફરી વળશે સઠિયન વઠિયો સૂંટી નાખશે પેલા ઉંજળા જેવી ઓછો કરી શકે માજી મળી એટલે જઈએ ટોલ ના કરાય પૂરા બાલ નાલી રે સરબી ના ભરી લે બંધ થાય હમણાં ટીચી ના જમણા હાલે મત હાલો ભાઈ કડવો ગમનો ખરાબ તમે સારું કહેવાય મને બોલ્યો નહીં બાકી આ ચોરીનો કેસમાં તો માની શકો ને તઈ જોઈન્ટ કલમ લાગે એટલે આપણે કરવાનું
ચક થોડું ઘણું રૂ વેન લેવાનું 400-500 ભેગા કરી બજારમાંથી જેકેટ લઈ આવવાનું બધો મોદો ના પણ એના બાળકોને શેટર પહેરાવવાનું રાખો હું તો સોડી કરી પણ તમે તો સોડી ના કરો હું એકલો જ છોડ છું તમે તો ઈમાનદાર વ્યક્તિ છો બજારમાંથી લઈ આવ્યો છો પણ મારા જેવું કોઈ ના કરે હું કરું એવું છું બરાબર છે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શિયાળાની શુભકામનાઓ જય માતાજી અમારી દુબરી